જો ભાઈ દત્ત પ્રભુ તમારા સૌ કોઈ પગે ભર્યા છે, તમને મેં જે પૂજાના નિયમો આપેલા તેનું ઉલ્લંઘન કરી તમે સૌ સ્વૈર વર્તને ચડી ગયા. તેથી દત્ત પ્રભુ ક્રોધે ભરાયા અને દત્ત પ્રભુની મૂર્તિ પાલખીમાંથી કૂદી પડી. આ તમારા થી ખૂબ મોટો અપરાધ થયો છે. પ્રભુ અમને અમારી ભૂલ સમજાય છે, પરંતુ દત્ત પ્રભુનો કોપ હવે કંઈક ઓછો થાય એવું કંઈક કરી આપો. જો ભાઈ તમારે જો તમારું કલ્યાણ સાધવું હોય તો મેં તમને જે પૂજાના નિયમો બતાવેલા એ પ્રમાણે ભગવાનની સેવા પૂજા કરો અને બધું દુર્વર્તન છોડી દો, નહીં તો તમને રડવાનો વારો આવશે. પ્રભુ પ્રભુ આપ જ સાચા અધ્યક્ષ છો. પ્રભુ હવે અમે તમે બતાવ્યા તે નિયમ પ્રમાણે વર્તી છીએ, પણ ફરીથી દત્ત પ્રભુની કૃપા અમારા પર થાય તેવી તમે કૃપા કરો. પ્રભુ તમે કૃપા કરો. Oh,
અને આ કર્ણાત્રી પરી વડે ભગવાનની નિત્ય પ્રાર્થના કરી અને દિગંબરા દિગંબરાની ધૂનથી પ્રભુને રીઝવશો તો દત્ત કૃપા તમારા પર જરૂર થશે. અને અને કોઈ પણ વિઘ્ન નહીં આવે એ મારું વચન છે. બેટા એકવાર સ્વામીજીનો તિલકવાડામાં ચાતુર્માસ દરમિયાન મુકામ હતો ત્યારે એક રસ્મય પ્રસંગ બન્યો. સ્વામીજી વિરાજમાન હતા ત્યાં તિલકવાડાના દામોદર દાજી આવ્યા. અરે ભાઈ બે વર્ષ પાણી ઉઠ્યા હતા ભક્તોરી મહારાજ પણ કહે છે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ પરિભ્રમણ પછી દત્તાગ્રહ પ્રમાણે સ્વામી મહારાજ ગરુડેશ્વર મુકામે પધાર્યા.
અને પછી લોકોદ્ધાર માટે પોતાની અગણિત લીલાઓ ગરુડેશ્વર મુકામે કરી. એમના એક ભક્તનું કાર્ય એમણે કેવી રીતે પાર પાડ્યું તે સાંભળો.